મહિલાઓને ઘરેલુ હિંસા, છેડતી, હેરાન કરતી જેવી તકલીફોના કિસ્સાઓમાં તાત્કાલિક ધોરણે બચાવ સલાહ અને માર્ગદર્શન બહેનોને પૂરું પાડે છે. અગર કોઈ એને બે હાથથી થપ્પડ મારવા આવે છે અને તો એને વધારે સારી શીખેલી છે તો કઈ રીતે બચી શકે છે એ તમને બતાડશે. પાછળથી કોઈ છોકરોનો હાથ પકડી લે છે તો એનો પોતાનો હાથ કઈ રીતે બચાવશે એ બતાડશે. કોઈ આગળથી પકડી લેશે એનો હાથ અસ્તુ. મારું નામ ટીનાબેન જાની છે. હું રળિયાતી રોડ દાહોદમાં રહું છું. હું ટીચરની જોબ કરું છું. મારા લગ્નને 1 વર્ષ થયા છે. એક દિવસ મારા પતિ કોઈ કામ હોવાથી બહાર ગામ ગયા હતા તો તેનો ફાયદો ઉઠાવીને એક અજાણ્યો માણસ ઘરમાં ઘૂસી ગયો. રાત્રિનો સમય હતો એટલા માટે મેં આજુબાજુમાં રહેતા લોકોને બૂમો પાડીને બોલાયા અને તરત મેં ઝડપથી 181ને કોલ કર્યો અને 181ની આખી ટીમ આવી અને તેને પકડી લઈ ગઈ અને પોલીસની સેવા આપી. આ રીતે મને 181એ મદદ કરી. તે બદલ હું 181ની આખી ટીમને અને ગુજરાત સરકારનો આભાર માનું છું. મારું નામ રેખાબેન કટારા છે. હું જાલોદ તાલુકામાં પડી મહુડી ગામે રહું છું. હું ઘર કામ કરું છું. મારો પતિ બહાર ગામ રહે છે. તેથી મને મારી નણંદ અને સાસુ ઘર કામ માટે કંકાસ ઝઘડા કરતા હતા. તે મેં 181 ટીમને બોલાવીશ અને તેમને માર્ગદર્શક આપી અને સરળતાથી સમાધાન કરાવેલ છે. તે હું 181 ટીમ અને તેમનો આભાર માનું છું. ગુજરાત સરકાર. મારું નામ બારિયા રાધાબેન છું. હું દેવગઢ બારિયાની છું અને હું આંગણવાડી વર્કરમાં જોબ કરું છું અને મારો પતિ ઘરે રહે છે અને એ દરરોજ દારૂ પી અને મને મારી સાથે મારકૂટ કરે છે. તેથી મને 181ની જાણ પડતા મેં 181 ઉપર ફોન કર્યો અને 181વાળા બેન આવી અને મને મારા પતિને સારી રીતના સમજાવી અને એમને માર્ગદર્શન આપ્યું. તેથી હું ગુજરાત સરકાર અભિનંદન આપું છું અને 181 બેનને અમે અભિનંદન આપું છું.